विषय चर्चा करवा हमारे साथ स्टूडियो में उपस्थित है हमारा सहयोगी आनंद शुक्ला ने साथ है जो सामाजिक एंटरप्रेन्योर रुझान खंभाड़ा पर हमारे साथ उपस्थित है। रुझान जी तुमने पहला पूछा मांगे कि आसाराम में वो कहूं चुके हूं जेल में जाइस तो अपवित्र थी जाइस સૌથી પહેલા તો મારે જે ફેમસ બધા પોલિટિશિયનો ડાયલોગ મારે છે આખે કેમ નથી માર્યા, મારે એક ડાયલોગ મારો છે બે રાય દ્રુસ્તાએ આસારામ બાપુને પકડી આવી લે, હવે એ કહે છે કે હું અપવિત્ર થઈ જઈશ જેલમાં જઈને, પણ સૌથી પહેલા આપણે એમને પૂછવાનું છે કે સર તમે અપવિત્ર કામ કેમ કરો છો કે તમે જેલમાં જવા યુ ટુ ડિસેન્ડ ટુ જેલ, એટલે આ જે એમને બધા ડાયલોગ મારે ને મેં બીજા બી એમને સાંભળ્યા છે કે હું પછી ભગવાન મને બોલાવી લેશે હું મારા બોડીને ત્યાગ આપી દઈશ કે વોટ એવર, એટલે આ બધા પહેલાથી એ ધકોસલા કરતા આવ્યા છે, આપણી પ્રજાને બેવકૂફ બનાવતા આવ્યા રહ્યા છે, આપણી પ્રજા બેવકૂફ બનતી રહી છે અને આ હજી એને બીજો નમૂનો ચાલી રહ્યો છે, એટલે અત્યારે એમને જે કહ્યું મને કઈ સરપ્રાઇઝિંગ ના લાગ્યું, મને તો સરપ્રાઇઝિંગ આજે એ લાગ્યું કે આમ બાવાજી ઇઝ વેરી નોટેડ ફોર મિરેકલ્સ, પણ આજે ઊંધો મિરેકલ થઈ ગયો, મને સરપ્રાઇઝિંગ આજે એ લાગ્યું કે આખરે કાલે રાતે એ પકડાયા, એ મારા માટે વધારે સરપ્રાઇઝિંગ હતું જી। રુઝા ને પૂછવા માંગીશ કે જે રીતના તમે એમ કહ્યું છે કે જેલમાં જઈશ તો અપવિત્ર થઈ જશે, એ પહેલા પણ તમે એમ કહ્યું હતું કે હું જેલમાં જઈશ તો અન્ન જળને ત્યાગી નાખીશ, આ પ્રકારના નિવેદનો તો આપતા રહે છે, ધમકીઓ આપતા રહે છે, તમને કેટલી કેટલી અસર પડી શકે, કેવી રીતના લઈ શકાય એમની ધમકીઓને? એમની ધમકીઓ આવી આ ધમકીઓથી દેર ઇઝ નથિંગ ટુ ફિયર, મને વધારે એમના બે કે એમના ફોલોઅર્સ થી લાગે છે જે સીધા મારવા લે છે, મેન હેન્ડલ લોકોને કરે છે, પ્રેસ વાળાને આટલા મેન હેન્ડલ કરે છે, બાકી એમની તો એમને તો પહેલા વચ્ચે તો એવી ધમકી આપી હતી કે ના મને તો તિયારવેલ વાળે, એમને સર એવું કહ્યું કે મને તિયારવેલમાં તો રહેવા ગમશે, એટલે વોટ હી સેઈંગ આઈ વુડ નોટ ટેક ઇટ વેરી સિરિયસલી, અને ધમકી એટલે આઈ મીન કમિંગ બેક ટુ અગર જેલમાં જઈને એ અન્ન જલ કરશે કે વોટએવર ત્યાગ કરશે તો આઈ મીન દેટ ધ લો વિલ ટેક કેર ઓફ હિમ, ધ જેલર્સ વિલ ટેક કેર ઓફ હિમ, વાય વી શુડ વરી અબાઉટ ઇટ જી। બિલકુલ આનંદ તમને પૂછવા માંગીશ કે આ પ્રકારની ધમકીઓ ઉપર આપ શું કહેશો? ધમકીઓ જે આસારામ આપી રહ્યા છે તે હકીકતમાં દબાણ વધારવાની વહીવટીતંત્ર પોલીસ ઉપર અને રાજકારણીઓ ઉપર દબાણ વધારવાની એક પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિથી આસારામ સામે જે પણ કોઈ પગલાં લેવાના છે તે પગલાઓમાં આસારામ દબાણ ઊભું કરવા માંગે છે અને કોઈ પ્રકારે રૂકાવટ ઊભી કરી અને પોતાના જે સમર્થકો છે તે સમર્થકોને એક અલગ પ્રકારનો સંદેશ આપીને તેમને તેમના સમર્થનમાં ઊભા કરવાની આ એક વૃત્તિ હોય તેવું મને લાગી રહ્યું છે જી। રુઝાન તમને પૂછવા માંગીશ કે જે રીતના તમને ધરપકડ થઈ, ધરપકડ બાદ તમને મીડિયા સામે પહેલીવાર મોં ખોલ્યું ને તમે એમ કહ્યું હતું કે લોકો તમને સતાવી રહ્યા છે અને જનતા પણ જાણે છે કે તમને કોણ સતાવી રહ્યું છે, આ બધા જે એનો સ્ટેટમેન્ટો છે આઈ મીન આઈ વુડ કોલ ધેટ સ્ટુપિડ સ્ટેટમેન્ટ્સ કે લોકો એમને સતાવી રહ્યા છે, અમે કઈ આપણે શું કહેવાય જે મેડિકલ રિપોર્ટ આવ્યા છે એ ફ્રોમ ધ ગવર્નમેન્ટ આવ્યા છે કે જે એમને કંઈક જે સેક્સ્યુઅલ એસોલ્ટના રિપોર્ટ આવ્યા છે હું તો આવું રાધો છે, અધરવાઇઝ કે એમના પર આટલા બધા જે પહેલા બી 16-17-18 કેસીસ થયા છે તો એ લોકોને સતાવી રહ્યા છે, મારે રાધર આવું રાધો છે કારણ કે જે લોકો કહી રહ્યા છે કે અગર 5-7-10 વર્ષથી એમના પર જે કેસીસ થઈ રહ્યા છે ને અગર એ પર બી કોઈ સ્ટેપ્સ લેવાય તો આજે આ દિવસો આપણે જોવા ના પડતે, એટલે દેર ઇઝ નો પોઈન્ટ કે કેમ લોકો એમને સતાવી, એમના તો આટલા બધા ફોલોઅર્સ છે, એમના તો ભક્તો છે આટલા બધા, તો લોકો કેમ એમને સતાવે? લેટ અસ સી કે એ ઇટ ઇઝ હી સમવેર રોંગ, અને અત્યારે હોપફુલી આઈ એમ સ્ટીલ હોપફુલ કારણ કે આઈ નો બાપુજી ઇઝ વેરી નોન ફોર હિઝ મેનેજમેન્ટ થિંગ્સ એન્ડ મેનેજિંગ થિંગ, એટલે હોપફુલી અત્યારે કંઈક નાનો સ્ટેપ લેવાયો છે, હવે આઈ લેટ સી પાછું એમાં કંઈક છટકબાજી ના કરી દે જી। બિલકુલ રુઝાન એ પૂછવા માંગીશ કે આ સારામાં 30 ઓગસ્ટ સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર નથી થયા, 31મી મોડી રાતે જોધપુર પોલીસ તેમની ધરપકડ કરી, આસારામના ધરપકડથી બચવાના કોઈ પ્રયાસો સફળ નથી થયા અત્યાર સુધી। રુઝાન કે અત્યારે જયારે પેલું 30 ઓગસ્ટનું તો પહેલું આવ્યું હતું કે ભાઈ એમને હાજર થવાનું છે તો આપણે બધાને ખબર હતી કે જે રીતે એમને પેલા અહીંયા દીપેશ અભિષેકના કેસમાં કેટલી ટોપી પર ટોપી આપીને એનો કોઈ દિવસે કમિશનમાં હાજર નહોતા થયા, એટલે એ તો ખબર નથી, પણ એ તો એક અકોર્ડિંગ ટુ પોલીસ એક પ્રક્રિયા હતી, હજી એમને કોઈને ખબર નથી પડતી કે આ કેવી પ્રક્રિયા છે, કારણ કે અકોર્ડિંગ ટુ ધ ન્યુ લો એક જેવું એના પર એ થાય ફ્રેમ થાય એટલે હી હેઝ ટુ બી ફર્સ્ટ કોર્ટ એને પકડવામાં આવે છે, આ તો એમને ઇન્વિટેશન આપીને બોલાવ્યા કે સાહેબ તમે આવો, અને એવી જે રીતે ઇન્વિટેશન અપાયું હતું સમન્સવાળાને 7-7 કલાક પહેલા બહાર ઉભા રાખ્યા આઈ ડાઉટ અહીંયા અમારે કોઈને સમન્સ ભજે છે તો પેલો તો માથે બેસી જાય છે ને 5 મિનિટમાં સમન્સ ભજી અને ચાલી જાય છે, એટલે આ જે આખી રીતે જે રીતે બધું થઈ રહ્યું છે વી આવર ફીલ કે ઓબ્વિયસલી અમને વચ્ચે જે આપણે થેન્ક્સ ટુ મીડિયા અગેન ને આટલા બધા લોકોએ જે આક્રોશ મૂક્યો કે ના એમને પકડવા જોઈએ એટલા આટલું થયું છે, નહીં તો મને તો લાગે છે આ વખતે બી પાછા બચી જશે।